દુનિયામાં એકમાત્ર ભારત જેવો દેશ છે જ્યાં રોજિંદા જીવનના દરેક નાના નાના કામમાં આધ્યાત્મિકતા સંકળાયેલી છે. આ તે ભૂમિ અને સંસ્કૃતિ છે જેણે હજારો વર્ષોથી યોગીઓ, સિદ્ધો અને બ્રહ્મજ્ઞાનીઓનું પાલન પોષણ કર્યું છે. આ હસ્તીઓએ જીવનની ખૂબ જ ઊંડાણપૂર્વક શોધ કરી છે, માનવ કલ્યાણના બધા પાસાઓ પર વિચાર કર્યો અને ખૂબ સમજી વિચારીને એક એવી સંસ્કૃતિ બનાવી જ્યાં નાનાથી નાના કામમાં પણ એક આધ્યાત્મિક જોડાણ જોવા મળતું હતું. ભારતમાં ઘણી સદીઓથી આધ્યાત્મિકતા જીવિત અને સંપન્ન રહી છે, કારણ કે આ હસ્તીઓએ એવી જગ્યા અને એવા મંદિરો બનાવ્યા છે જ્યાં એમણે પોતાના જ્ઞાનનું સિંચન કર્યું છે. એક એવી જગ્યા છે કૈલાશ, તે ઉર્જાનું શક્તિ ભંડાર છે. આદિયોગી શિવ સૌથી પહેલા જીવ હતા જેમણે અહીં પર પોતાના જ્ઞાનનું ઉર્જાના રૂપમાં સિંચન કર્યું. આ સ્થાનમાં ભક્તોની ભીડ જોવા મળે છે, પણ પ્રાચીન મંદિરોની સ્થાપના પૂજા કરવા માટેની જગ્યાના રૂપમાં નહોતી કરવામાં આવી, પરંતુ મૂળ સ્વરૂપમાં એમની સ્થાપના શક્તિશાળી ઉર્જા કેન્દ્રના રૂપમાં કરવામાં આવી હતી, જ્યાં લોકો પોતાનામાં ઊંડાણપૂર્વક રૂપાંતરિત કરવા માટે એક અનુકૂળ વાતાવરણ મેળવતા હતા. સવાર સવારમાં મંદિર જઈ દર્શન કરવાથી વ્યક્તિના રોજિંદા કામમાં એક ખાસ સંતુલન અને ઊંડી સમજ બની રહે છે. મંદિર બનાવવાનું એક ગહન અને ચોક્કસ વિજ્ઞાન છે. ભારતમાં મંદિરોનું નિર્માણ અગમશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવેલા નિયમો પ્રમાણે જ કરવામાં આવ્યું છે. દરેક જ્યોતિર્લિંગ મંદિર એક વિશેષ પદ્ધતિથી કામ કરે છે. જો તમે સ્વાસ્થ્ય ઈચ્છો છો તો તમે ખાસ મંદિરમાં જશો, જો તમે ભૌતિક સુખ ઈચ્છો છો તો તમે બીજા મંદિરમાં જશો. દરેક મંદિરનું નિર્માણ જીવનના જુદા જુદા પાસાઓને સંબોધવા માટે કરવામાં આવ્યું છે. આ મંદિરોમાં રહેલી લિંગની પ્રતિષ્ઠા ખાસ કરીને એક અથવા બે ચક્રને લઈને કરવામાં આવી છે અને તેના પ્રમાણે લોકોને લાભ પણ મળ્યો છે. પરંતુ સદીઓથી ઘણા બધા બુદ્ધ પુરુષોએ એક મંદિરનું સપનું જોયું હતું, એક એવું મંદિર જેમાં 7 ચક્રવાળા લિંગની સ્થાપના થાય અને બધા ચક્રની એકદમ ચરમ સીમા સુધી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય. એક ધ્યાનલિંગ મંદિર બાકી બધા મંદિરોના નિર્માણ કરતા આ મંદિરનું નિર્માણ સૌથી જટિલ હતું. આ કામ એટલું કઠિન હતું કે ક્યારે થઈ જ ન શક્યું. લગભગ 1000 વર્ષ પહેલા મધ્યપ્રદેશના ભોજપુરમાં આ પ્રકારનું ધ્યાનલિંગ બનાવવાનો ખૂબ નજીકથી પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ નિર્માણની પ્રક્રિયા પૂરી નહોતી થઈ શકી. હવે માત્ર એક જ એવું સ્થાન છે જ્યાં ધ્યાનલિંગ હાજર છે. 2000 વર્ષોના સમયમાં ફક્ત એક જ ધ્યાનલિંગ છે જેની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ છે. વેલ્યંગિરી પર્વતોને દક્ષિણના કૈલાસ નામે ઓળખવામાં આવે છે, કેમ કે અનાદિકાળથી જ આ પર્વતો અસંખ્ય સિદ્ધો સાધુ સંતોના આવાસ બનીને રહ્યા છે. કહેવાય છે કે શંકરે પોતે આ પર્વતો ઉપર સમય વિતાવ્યો હતો. સદગુરુએ આજ વેલ્યંગિરી પર્વતોની તળેટીમાં ધ્યાનલિંગની સ્થાપના કરી. આ ધ્યાનલિંગ એમના 3 જીવનકાળની કઠોર સાધનાનું પરિણામ છે. ધ્યાનલિંગની પ્રાણ પ્રતિષ્ઠાની આ તીવ્ર પ્રક્રિયા 3 વર્ષ સુધી ચાલી હતી. ભારતમાં આ પરંપરા છે કે કોઈ પણ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા પોતાના આખા શરીરને ભીનું કરવામાં આવે છે, જેથી આપણે મંદિરની ઊર્જાને સરળતાથી ગ્રહણ કરી શકીએ.
તીર્થકુંડ પવિત્ર કરવામાં આવેલા પાણીનો એક કુંડ છે. આના કેન્દ્રમાં જામેલા પારાથી બનાવેલું એક લિંગ છે જેને રસલિંગ કહેવાય છે. આની પ્રતિષ્ઠા એક ખાસ પ્રકારે કરવામાં આવી છે. મૂળ રૂપમાં ધ્યાન લિંગમાં પ્રવેશ કરતા પહેલા વ્યક્તિને તૈયાર કરવા માટેનું એક યંત્ર છે. તે વ્યક્તિની આધ્યાત્મિક ગ્રહણશીલતાને વધારે છે. તીર્થકુંડનું પાણી ઉર્જાવાળું હોય છે. આ પાણીથી સ્વાસ્થ્ય અને કુશળતાની દ્રષ્ટિએ શરીર ઉપર એની લાભદાયક અસર થાય છે. તે વ્યક્તિના પ્રાણ સંબંધી દોષોને દૂર કરે છે. મંદિરની અંદરની પરિક્રમાના મુખ્ય દ્વારથી પહેલા સર્વધર્મ સ્તંભ આવે છે. વિશ્વના બધા મુખ્ય ધર્મોના ચિહ્નો આ સ્તંભની ત્રણેય બાજુ અંકિત છે. બધા ધાર્મિક મતભેદોથી દૂર આ સ્તંભ બધાનું સ્વાગત કરે છે. અંદરની પરિક્રમાના ખુલ્લા રસ્તા સુધી પહોંચવા માટે આપણે ત્રણ પગથિયાં ચડવા પડે છે. પગથિયાઓની અસાધારણ ઊંચાઈ શ્રદ્ધાળુઓને પોતાના પગના તળિયાને આ પગથિયાઓની કાંકરાવાળી સપાટી પર દબાવવા માટે મજબૂર કરે છે. આમ કરવાથી એમના શરીરના કેટલાક નાડી કેન્દ્ર જાગૃત થાય છે. આનાથી શરીર ધ્યાનલિંગની ઉર્જાને ગ્રહણ કરવા માટે વધુ તૈયાર થઈ જાય છે. અંદરની પરિક્રમાના મુખ્ય દ્વાર પર મહર્ષિ પતંજલિની મૂર્તિ સ્થપાયેલી છે. એમને યોગ વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. એમની બીજી બાજુ વનશ્રી મંદિર છે. તેઓ ધ્યાનલિંગ મંદિરના દેવી છે. દેવીની ઉર્જા ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો માટે લાભદાયક છે. મંદિરમાં અંદર જવા માટે ના માર્ગમાં 6 તકતી બનાવવામાં આવી છે. એમાં 6 દક્ષિણ ભારતીય સંતોના જીવનની ક્ષણોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ સંતોએ ઈશ્વર પ્રત્યેની પોતાની ભક્તિ દ્વારા પરમ ચેતના પ્રાપ્ત કરી હતી. છેલ્લે આપણે મંદિરના મધ્યમાં એક ભવ્ય તેમજ શ્રદ્ધા જાગૃત કરનારા ધ્યાનલિંગની સામે આવીને ઉભા રહીએ છીએ. આદ્ય શક્તિથી સ્પંદન કરતું આ ધ્યાનલિંગ એ બધા લોકો પર જાદુ કરી નાખે છે જે તેની અગાધ હાજરીમાં પ્રવેશ કરે છે. વિશ્વમાં આવું બીજું કોઈ લિંગ નથી. સદગુરુની આ ઈચ્છા છે કે મંદિરમાં આવનારા બધા ભક્તોને સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની પરવાનગી અપાય. આ એક દુર્લભ સૌભાગ્ય છે જે મોટા ભાગના મંદિરોમાં નથી મળતું. સંસ્કૃતમાં લિંગનો અર્થ છે આકાર. ધ્યાનલિંગ ધ્યાનના ઉદ્દેશથી બનાવવામાં આવેલો એક આકાર છે. જે લોકો ક્યારે પણ ધ્યાનના અનુભવમાંથી પસાર નથી થયા તેઓ પણ જ્યારે ધ્યાનલિંગ ગર્ભગૃહમાં થોડી વાર મૌન બેસી રહે છે ત્યારે તેઓ ધ્યાનની ઊંડી સ્થિતિનો અનુભવ કરે છે. ધ્યાનલિંગની સન્મુખ હોવું એક દુર્લભ અવસર છે. આ અનુભવમાં એવું લાગે છે કે જાણે તમે એક ગુરુના સાનિધ્યમાં બેઠા છો. આમાં બધા 7 ચક્રોની એકદમ ચરમ સુધી પ્રાણ પ્રક્રિયા કરવામાં આવી છે જેથી વ્યક્તિના વિભિન્ન વિસ્તારને સ્પર્શે છે અને તેની અંદર આધ્યાત્મિક મુક્તિના બીજ વાવે છે. આ પવિત્ર સ્થાનની દેખરેખ ગુરુ શિષ્ય પરંપરામાં દીક્ષિત બ્રહ્મચારીઓના સમર્પિત સમૂહ દ્વારા કરવામાં આવે છે જેથી આવનારા 1000 વર્ષો સુધી લોકોને કોઈ પણ વિકૃતિ વિના ધ્યાનલિંગની કૃપા અને ઉર્જા મળતી રહે. અને ધ્યાનલિંગની ગરિમામાં લીન થઈ જાઓ.